केटलाइजर मॉडर्न स्कूल नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 2 विषय कलोल विषयांक छे आपणो पाठ 9 आपणे सौ એટલે કે આપણે બધા તોફાની અને પુસ્તકમાં પેજ નંબર 111
જુઓ તો આપણે ખાલી શિક્ષકો માટે છે એટલે કે મારા માટે છે અને તમને કરાવવાનું છે પણ વિદ્યાર્થી મિત્રો તમે અને હું સાથે નથી એટલે તમને પણ આ કાર્યક્રમ સાથે સાથે સમજાઈ લો વિદ્યાર્થીઓ સમક્ષ આ સવાલના હાવભાવ અને યોગ્ય અવરોધ સાથે વાચી સંભળાવો ત્યારબાદ વિદ્યાર્થીઓને નીચેના ચિત્રો જોઈ સાથે આપેલા સવાલ વાસ્તા કહેવો વિદ્યાર્થીઓ પાસે જોડીમાં અને જૂથમાં આ સવાલ રજૂ કરો વિદ્યાર્થીઓ આ સવાલો ઉપરાંત પોતાના સવાલો ઉમેરી તે માટે માર્ગદર્શન આપો જેમ કે પ્રથમ સવાલદાર શૈલબ ઘરે આવે ત્યારે એમને પૂછે છે કે આજે આટલું મોટું કેમ થયું દીકરા જો એટલું મસ્ત છે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થીઓ સમક્ષ છે તો જ્યારે ઘરે આવે છે શૈલબ ઘરે આવે છોકરાનું નામ છે ને તમારે ચિત્રમાં એ મમ્મી અખબાર પેપર વાંચે છે અને શૈલબ છે ને મોટું થાય છે એટલે મમ્મી પૂછે છે શૈલબ તારે એટલું બધું ઘરે આવવામાં કેમ મોટું થાય છે તો શૈલબ કહે છે શૈલબ ઘરે આવે ત્યારે મમ્મી પૂછે છે કે આજે આટલું મોટું કેમ થયું પ્રશ્નાર્થ ચિહ્ન છે વિદ્યાર્થી મિત્રો ડબલ પ્રશ્નાર્થ ચિહ્ન છે આટલું બધું મોટું કેમ થયું વગેરે ડેશ ડેશ આપી દીધા છે કે શૈલબ મમ્મી આજે તો મેં મોટું પરાક્રમ કર્યું શૈલબ કહે છે એના મમ્મીને જો સાચું બોલે છે ખોટું બોલતો નથી શૈલબ કહે છે મમ્મી આજે તો મેં મોટું પરાક્રમ કર્યું મમ્મી વાહ બેટા શું પરાક્રમ કર્યું વાહ બેટા તે શું પરાક્રમ કર્યું તો મમ્મી ઓહો સોરી શૈલબ આ ઘાસ મેં જમીનમાંથી ખેંચી કાઢ્યું મમ્મી ઓહો આ તો બહુ મોટું પરાક્રમ શૈલબ હાથો વળી એક તરફ આખા બગીચાની જમીન આ ઘાસને પકડી રહી હતી અને બીજી તરફ હું એકલો હતો તો પણ મેં ઘાસ ખેતી કરી જુઓ શૈલબ શું કહે છે મમ્મી આ ઘાસને તો બધી કોઠી જમીન પકડી રાખી હતી પણ એક સાઈડ તો હું એકલો હતો જમીન ઘણી બધી એટલે કે ઘણી બધા વિસ્તાર હશે એવું આપણે માની લઈએ તો જમીનમાં ખડતો હોય ને એટલે કે ઘાસ ખડ કેટલા ઘાસ એ ઘાસ એને કેટલી ખાસ ખેંચ્યું એટલે કે ઘાસ જમીનમાંથી નીકળી જવાનું છે વિદ્યાર્થી મિત્રો તો એ શૈલબ કહે છે કે મેં ઘાસ ખેંચવા માટે હું એકલો જ આ તરફથી હતો તમે ઘાસ ખેંચો તો આ તરફથી પણ આકર્ષક બળ એટલે કે તમે એક જ ખેંચી શકો છો ને તમારી સાથે તમારા મિત્ર કે તમારું ઘરનું સભ્ય કોઈ નહોતો વિદ્યાર્થી મિત્રો તો નોશક છે શૈલબ છે એ શું કહે છે તો કે મેં એકલા ઘાસ ખેંચ્યું તો એ એકલો આકર્ષક બળ કરે છે કે પોતે ખુદ પોતાની જાતિથી એ ઘાસ કાઢે છે પેજ નંબર 113 પર આવી જવાનું છે સા બેટા આજે કેમ આટલો ખુશ છો બેટો પપ્પા આજે મેં એક નવું કામ કર્યું સાપ એવી તો શી નવાઈ કરી બેટો આજે હું સીધો સીધો સાપને ઘરે આવ્યો જો સાપની વાત કરી છે ઘણા વિદ્યાર્થી મિત્રો જો સાપ જોયો હશે જે વિદ્યાર્થી મિત્રો એ ન જોયો હોય ને તો જો સાઈડ પર બે સાપ આપેલા છે એક એવા એના પપ્પા છે અને એક એનો દીકરો છે પેલા જો કેમ અવલોકન કર્યું તો કે શૈલબ અને મમ્મીનું અવલોકન કરેલું છે સાપ બેટા આજે કેમ આટલો ખુશ છો બેટો પપ્પા આજે મેં એક નવું જ કામ કર્યું સાપ એવી તો શી નવાઈ કરી બેટો આજે હું સીધો સીધો સાલીની ઘરે આવ્યો વેરી ગુડ નીચે છે મસ્ટર નીચે મસ્ટરનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો મીઠું મસ્ટર એનો મિત્રને પોતાના પરાક્રમની વાત કરતો હતો જો 3 અને 2 5 મત્સર છે 6 છે અને એક મિત્ર છે ને પાછે 5 મિત્રને વાત કરે છે મીઠું મત્સર એના મિત્રને પોતાના પરાક્રમની વાત કરતો હતો મીઠું કહે આજે તો મેં જબરું કામ કર્યું બધા મત્સર નવાએ બોલી ઉઠ્યા એવી તો શું ગાઢ મારી મીઠું આખી રાત પેલા ટપ્પુભાઈનું લોહી પીધું બીજો મત્સર કહે એમાં શી નવાઈ અમે બધા આખી રાત કોઈક ને કોઈક નું લોહી પીએ છીએ ને મીઠું કહે પણ ટપુ તો મચ્છરદાનીમાં હતો હું મચ્છરદાનીમાં ઘૂસી ગયો બોલો બધા મચ્છર કહે વાહ મીઠું તારો પરાક્રમ તો બાકી એમ છે પ્રશ્ન ચિહ્ન ઉદ્ગાર ચિહ્ન પછી અલ્પ વિરામ બધા જ આપણને કેટલું મસ્ત છે મીઠું ફરીથી મીઠું મચ્છર એના મિત્રોને પોતાના પરાક્રમની વાત કરે છે આજે તો મેં મીઠું આખી રાત પેલા ટપુભાઈનું લોહી પીધું બીજો મચ્છર કહે એમાં શી નવાય એમાં શી નવાય વળી અમે બધા આખી રાત
કોઈક ને કોઈક નું લોહી પીએ છીએ ને. મીઠું કહે, પણ ટપુ તો મચરદાની માં હતો. હું મચરદાની માં ઘૂસી ગયો. બોલો બધા. મચર કહે, વાહ મીઠું, તારું પરાક્રમ તો બાકી એમ છે. વો રમો અને કહો કુદાકુદ કોમેડી છે. પાંચ પાંચ વિદ્યાર્થીઓના જૂથ બનાવો મેદાનમાં. એક લીટી દોરી એક જૂથમાં વિદ્યાર્થીઓને એ લીટી પર ઉભા રાખો. આ લીટી પરથી દરેક વિદ્યાર્થીઓને બંને પગ ભેગા રાખીને કૂદવા કહો. જે સૌથી વધુ લાંબુ કૂદે તે વિદ્યાર્થીઓને અલગ ઉભા રહેવા કહો. ત્યારબાદ બીજું જૂથ પણ આ રીતે કૂદે. તમામ જૂથ જીતેલા વિદ્યાર્થીઓને અલગ જૂથ બનાવો. જીતેલા વિદ્યાર્થીઓના જૂથને પણ આ રમત ફરીથી રમાડો. આ અને આવી અન્ય રમતો રમાડી વિદ્યાર્થીઓને વર્ણન કરવા તથા પોતાના અનુભવો રજૂ કરવાનું કહેવાનું છે. તો પેજ નંબર 114 પર આવી જવાનું છે. દરેક વિદ્યાર્થી મિત્રોને પેજ નંબર 114 પર આવી જવાનું છે. આ રમત આપણે કેવી રીતે રમ્યા અવલોકન કરવાનું છે. આ રમત આપણે કેવી રીતે રમ્યા. તો બધા વિદ્યાર્થીઓને એક સાથે જ રમાડ્યા હોય તો શું થાય, શી મુશ્કેલી પડે? જીતી ગયેલા વિદ્યાર્થીઓને ફરીથી શા માટે રમાડ્યા? કઈ રમત રમવાની તમને સૌથી વધારે મજા પડે છે? કોણ કોણ ખૂબ સારું રમ્યા? તમે કઈ રમત રમાડી શકો છો? યાદ કરો અને કહો. વિદ્યાર્થીઓએ પોતાના તોફાનો વિષય વર્ગમાં વાત કરે એ માટે પહેલા તમે શરૂઆત કરો. તમારા નાનપણના પોતાના બે ત્રણ રસપ્રદ તોફાન વિષય વર્ગમાં વાત કરો. ત્યારબાદ નીચે આપેલો પૂરો વિદ્યાર્થીઓને વાંચી સંભળાવો. વિદ્યાર્થીઓ એક પછી એક ઉભા થઈને પોતાના તોફાની વિશે વાત કરે. જરૂર જણાવી વિદ્યાર્થીઓને કેટલા પ્રશ્નો પૂછીને તેમના તોફાની વિશે કહેવા પ્રોત્સાહન કરો. દાખલા તરીકે, તમારા પપ્પા તમારા પર ક્યારે ગુસ્સે થયેલા, તમે ઘરમાં કોઈ વસ્તુ તોડી હતી વગેરે. વિદ્યાર્થીઓને કહો કે તેઓ ઘરે જઈને પોતાના મા બાપ કે દાદા દાદીને પૂછે કે એ લોકોએ નાનપણમાં કેવા તોફાન કર્યા હતા. એક સાથે બધા વિદ્યાર્થીઓ પોતાના તોફાન વિશે વાત ન કરે, પરંતુ એક દિવસ ત્રણ ચાર વિદ્યાર્થીઓ વાત કરે, બીજા દિવસે બીજા ત્રણ ચાર વિદ્યાર્થીઓ વાત કરે. એ રીતે તમામ વિદ્યાર્થીઓ વાત કરે તેવું આયોજન કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમે એમની સાથે નથી તો તમારા તમારા મિત્રને તો તમારા મમ્મી પપ્પાને દાદા દાદીની તમારા જે મોટા ભાઈ બહેનને પૂછવાનું છે કે તમે જ્યારે નાના હતા, નાના છો અત્યારે પણ જ્યારે તમે જુનિયર સિનિયર અને ધોરણ એકમાં ભણતા હતા ત્યારે તમે કેવા કેવા તોફાન કર્યા હતા? કોઈની પેન્સિલ બેગમાં નાખી દીધી હતી કે કોઈ રબર બેગમાં નાખી દીધું હતું? એનું અવલોકન કરવાનું કીધેલું છે. કે પાછળથી કોઈને મારી લેતા હતા, એનું કોઈનો નાસ્તાના ડબ્બામાંથી નાસ્તો કરી લેતા હતા, એવું અવલોકન કરવાનું છે. આમાં કશું નથી વિદ્યાર્થી મિત્રો, ખાલી જાતે અવલોકન કરવાનું છે. મારા તોફાન આમાં લખેલું છે, હું મારા નથી કહેતી, આમાં લખેલું છે કે મારા તોફાન. હું 12મા ધોરણમાં ભણતી હતી ત્યારે એકવાર સાંજે ઘરમાં લીંબુ શરબત બનાવેલું. મેં મારા દૂધના ગ્લાસમાં લીંબુ શરબત પીધું હતું. પછી દૂધ પીવાનો સમય થયો એટલે દૂધ પણ એ જ ગ્લાસમાં લીધું. પપ્પાએ ગુસ્સેથી કહ્યું, આ દૂધ ફાટી ગયું, હવે આ ન પીવાય. મને નવાઈ લાગી. મેં પપ્પાને પૂછ્યું, દૂધ ફાટે એટલે શું થાય? પ્રશ્નચિહ્ન છે. પપ્પા કહે, એ તો દૂધમાં ખાટી વસ્તુ ભળે એટલે દૂધ ફાટી જાય. તને ખબર ન પડે, મને તો ફાટી ગયેલા દૂધના કપડા દેખાયા જ ન હતા. મેં તો રાત્રે સનામાના ફ્રીજ ખોલ્યું, દૂધની તપેલી ભરેલી હતી, તેમાં થોડું લીંબુ શરબત ઉમેરી દીધું. તમારા દાદા દાદી અથવા મમ્મી પપ્પા પાસેથી જાણો કે તેઓ નાના હતા ત્યારે કેવા તોફાન કરતા હતા. તમે નાનપણમાં કેવું મોટું તોફાન કરેલું, આ તોફાન વિશે વર્ગમાં વાત કરો. ફરીથી, હું બાળ મંદિરમાં ભણતી હતી ત્યારે એકવાર સાંજે ઘરમાં લીંબુ શરબત બનાવેલ. મેં મારા દૂધના ગ્લાસમાં લીંબુ શરબત પીધું. પછી દૂધ પીવાના સમય થયો એટલે દૂધ પણ એ જ ગ્લાસમાં પીધું. પપ્પાએ ગુસ્સેથી કહ્યું, આ દૂધ ફાટી ગયું છે, આ દૂધ ફાટી ગયું છે, આ દૂધ ફાટી ગયું છે, તો હવે આ ન પીવાય. મને નવાઈ લાગી. મેં પપ્પાને પૂછ્યું, દૂધ ફાટે એટલે શું થાય? પપ્પા કહે, એ તો દૂધમાં ખાટી વસ્તુ ભળે એટલે દૂધ ફાટી જાય. તને ખબર જ ન પડે, મને તો ફાટી ગયેલા દૂધના ટુકડા દેખાયા જ ન હતા. મેં તો રાત્રે સાનામાના ફ્રીજ ખોલ્યું, દૂધની તપેલી ભરેલી તે હતી, તેમાં થોડું શરબત ઉમેરી દીધું.
ઉચ્ચો અને જાડો હતો એટલે ભીમ તો જાડો
મિત્રો ને ભીમ છે બહુ જ બળવાન હતો તો બળ્યો ભીમ છે કે આ વાત છે ને વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરમાં લેક્ચર 2 માં લેક્ચર 1 આપણો અહીંયા પૂર્ણ થાય છે તો દરેક વિદ્યાર્થી મિત્રો ને ખાસ સૂચના કે આ વિડિયો છે તે એક વિડિયો ફાઇલ તમારે નહીં આવે પરંતુ ખાલી સમજાવવાનું અને સાંભળવાનું છે તો તમારે આ વિડિયો ખાસ જોઈ લેવાનું છે અને આપણે આ અનુભવ વડલા ડાળે વાળી તમારે જે કાર્ય છે अस्तु।